ગુજરાતને મળેલા 21,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રકલ્પો ગુજરાતના વિકાસથી ભારતના વિકાસની પ્રતિબદ્ધતાને બળ આપશે. એટલું જ નહીં, આવાસ, ઉચ્ચ શિક્ષણ અને માર્ગ જોડાણથી ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારનો વ્યાપ વધશે અને યુવાનો માટે અનેક પ્રકારની સ્વરોજગારી તથા રોજગારીના અવસરો પૂરા પાડનારા બની રહેશે. પેરેગ્રાફ: ગુજરાતની મહિલાઓના સ્વસ્થ માતૃત્વ, તંદુરસ્ત બાળપણ માટે ગુજરાત સરકારે ₹811 કરોડના ખર્ચે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલમાં મૂકી ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને યોગ્ય પોષણ મળી રહે તે બાબત સુનિશ્ચિત કરી છે. પૂર્ણવિરામ: પોષણ સુધા યોજનાનો વ્યાપ વધારીને ગુજરાતના તમામ 14 આદિવાસી જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે, જેમાં ગર્ભવતી મહિલાઓને બપોરનું ભોજન સરકાર તરફથી આપવામાં આવશે અને જે ભાવિ પેઢીને સશક્ત બનાવશે. પૂર્ણવિરામ: આ માટે ગુજરાત સરકારને અભિનંદન આપવા ઘટે. પૂર્ણવિરામ: પેરેગ્રાફ: 2 દાયકા પહેલાં ગુજરાતમાં જે કુપોષણની સમસ્યા હતી તેને નાબૂદ કરવામાં સરકારની યોજનાઓ અસરકારક રહી હોવાનો સગૌરવ ઉલ્લેખ કરતા વડાપ્રધાન શ્રી મોદીએ જણાવ્યું કે માત્ર યોજનાઓનો અમલ જ નહીં પણ મહિલાઓ માટે યોગ્ય વાતાવરણનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. પૂર્ણવિરામ: ગુજરાતે કુપોષણની સમસ્યાને કેન્દ્રમાં રાખીને દૂધ સંજીવની યોજના થકી મહિલાઓ અને તેમના બાળકોને સુપોષિત કરવામાં અગ્રેસર ભૂમિકા ભજવી છે. પૂર્ણવિરામ: તેના અસરકારક અમલ બદલ ગુજરાતને નાગરિક સેવાનો એવોર્ડ મળ્યો છે અને દેશ માટે નવો રાહ આપ્યો છે. પેરેગ્રાફ: આ યોજનાની વિસ્તૃત ભૂમિકા આપતા શ્રી મોદીએ કહ્યું કે ગુજરાતમાં આંગણવાડીના 14 લાખ બાળકોને સર્ટિફાઈડ આટો, 14 થી 18 વર્ષની 12 લાખ કિશોરીઓને પૂર્ણા યોજનાનો લાભ આપી ઉત્તમ પોષણયુક્ત પૂરક આહાર પૂરો પાડવામાં આવ્યો છે. પૂર્ણવિરામ: પોષણ સુધા યોજનાઓના પ્રાયોગિક અમલમાં મળેલા સકારાત્મક પરિણામોને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ 14 આદિવાસી જિલ્લાઓમાં તેનો અમલ કરવામાં આવ્યો છે, જેનો લાભ રાજ્યની 1.36 લાખ મહિલાઓને મળશે. પૂર્ણવિરામ: ઈ મમતા પ્રોજેક્ટમાં ટેકનોલોજીનો વિનિયોગ કરી મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યનું એપ્લિકેશન મારફત સમયસર નિરીક્ષણ કરવામાં આવે છે. પૂર્ણવિરામ: ગુજરાતમાં 12 લાખ સહિત દેશમાં 11 કરોડ આંગણવાડી કાર્યકરો અને આશા વર્કરોને ઉપકરણો આપવામાં આવ્યા છે. આ બાબતે જાગૃતિ આવે તે માટે સપ્ટેમ્બર માસને પોષણ માહ તરીકે મનાવવામાં આવે છે. પૂર્ણવિરામ: